નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચરમાં આપણે બંધારણના એક ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે અને એ ચેપ્ટરનું નામ છે કેન્દ્ર અને રાજ્યના સંબંધો. સામાન્ય રીતે ક્લાસ 3ની પરીક્ષાઓમાં આ ચેપ્ટરમાંથી સવાલો પરીક્ષામાં પૂછવામાં આવતા હોતા નથી, પરંતુ હાલના સમયમાં જે મુજબના પેપર સેટ થાય છે, વિધાનવાળા સવાલો પૂછવામાં આવે છે, તો બંધારણના આ ચેપ્ટરમાંથી કદાચ જો સવાલ પૂછાય તો એ આપણને લોસ થવો જોઈએ નહીં. એ ઉદ્દેશ સાથે આપણે આ ટોપિક અત્યારે ભણીએ છીએ. જે વિદ્યાર્થીઓ બંધારણ વિષયનો અભ્યાસ કરતા હશે, કેટલાક ટાઈમથી તૈયારીમાં હશે, એમને ખ્યાલ હશે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો ત્રણ પ્રકારના હોય છે. એક હોય છે ધારાકીય સંબંધ, એક હોય છે વહીવટી સંબંધ અને એક હોય છે નાણાકીય સંબંધ. આ ત્રણ પ્રકારના રિલેશન્સ છે એ ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12ની અંદર આપવામાં આવેલા હોય છે. તો ત્રણેય પ્રકારના જે રિલેશન છે એનો અભ્યાસ આપણે કરીએ. સૌથી પહેલા આપણે અભ્યાસ કરીએ ધારાકીય રિલેશન બાબતે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે જગ્યાએ સત્તાઓ રહેલી છે અને ભારતની અંદર બે જગ્યાએથી કાયદાઓ બનતા હોય છે. એક કેન્દ્રમાંથી કાયદાઓ બને અને એક રાજ્યમાંથી કાયદાઓ બને. કેન્દ્રમાંથી જે કાયદો બનાવે એ સંસ્થાને આપણે સંસદ કહેતા હોઈએ, અને એ જ રીતે રાજ્યમાંથી જે કાયદાઓ બને એ સંસ્થાને આપણે કહેતા હોઈએ વિધાનમંડળ. સંસદ બે ગૃહનું બનેલું હોય છે, એક લોકસભા અને એક રાજ્યસભા, અને આ વિધાનમંડળ જે રાજ્યમાં આવેલું હોય એ વિધાનસભા અને 6 સ્ટેટ્સ એવા છે અત્યારે હાલના કે જ્યાં આગળ વિધાન પરિષદ પણ આવેલી હોય છે. તો દેશમાં બે જગ્યાએથી કાયદાઓ બનતા હોય છે, એક સંસદમાંથી અને એક રાજ્યના વિધાનમંડળમાંથી. જ્યારે કેન્દ્ર સરકાર કોઈ કાયદો બનાવે કે રાજ્ય સરકાર કોઈ કાયદો બનાવે, એ બંને કાયદાઓ બનાવે એમાં કન્ફ્યુઝન ન થાય, આગળ જતા કોઈ દ્વિધા ઉભી ન થાય એના માટે થઈ અને ભારતીય બંધારણમાં ચેપ્ટર નંબર 11માં અનુચ્છેદ નંબર 245 થી લઈ અને 255માં સ્પષ્ટતા કરવામાં આવેલી છે, જેને આપણે ધારાકીય સંબંધ લેજિસ્લેટિવ રિલેશન્સ કહી શકીએ. સૌથી પહેલા અનુચ્છેદ નંબર 245 આપણને એમ કહે છે કે કેન્દ્ર અને રાજ્યની પ્રાદેશિક સત્તા, એનો મતલબ એ થશે કે કેન્દ્રમાંથી જે સંસદ કાયદાઓ બનાવે છે, આ સંસદે બનાવેલો કાયદો સમગ્ર દેશમાં લાગુ થઈ શકે અથવા દેશના કોઈ ચોક્કસ ભાગમાં પણ લાગુ થઈ શકે. પ્રાદેશિક સત્તાનો મતલબ એ થશે કે જે કાયદો બનાવવામાં આવે એ ક્યાં આગળ લાગુ કરવામાં આવશે. તો સંસદ જે કાયદો બનાવે એ દેશમાં તો લાગુ થશે, સાથે એમ પણ સ્પષ્ટતા કરેલી છે કે ભારતની બહાર ભારતીય નાગરિકો જે રહેતા હશે એમને પણ સંસદ બનાવેલો કાયદો લાગુ થઈ શકે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, હિન્દુ કોડ બિલ જે 1956 માં આવ્યું, આ હિન્દુ કોડ બિલ ની અંદર સ્પષ્ટપણે લખવામાં આવેલું છે કે હિન્દુ, બૌદ્ધ, જૈન કે શીખ ધર્મના લોકો એક પત્ની જીવિત હોય ત્યાં સુધી અન્ય મેરેજ ન કરી શકે. હવે આ હિન્દુ કોડ બિલ ભારતની બહાર જે ભારતના નાગરિકો વસવાટ કરી રહ્યા છે, ભલે એ અમેરિકા પછી બ્રિટન કે અન્ય કોઈ દેશમાં વિઝા ઉપર ગયેલા હશે, પરંતુ નાગરિક તો ભારતના હશે. તો એવા લોકો માનો કે વિદેશમાં એક પત્ની હયાત હોય તેમ છતાં બીજા મેરેજ કરે, તો એમને પણ હિન્દુ કોડ બિલ લાગુ થશે. તો એનો મતલબ એ થયો કે જ્યારે વિધાનવાળા સવાલ પૂછે એમ લખે કે કેન્દ્રએ બનાવેલો કાયદો માત્ર દેશમાં લાગુ થાય, તો કે ના, દેશમાં તો લાગુ થાય જ, સાથે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને પણ લાગુ થશે. એ જ રીતે રાજ્યમાંથી જે વિધાનમંડળ કાયદો બનાવશે એ રાજ્યની સીમામાં લાગુ થશે, મતલબ કે રાજ્યની સીમા પૂરતો એ મર્યાદિત રહેશે. તો 245 નંબરમાં આ પ્રકારની આપણને સ્પષ્ટતા કરવામાં આવી. ત્યાર પછી અનુચ્છેદ નંબર 246 છે, એમાં અલગ અલગ પ્રકારના ત્રણ લિસ્ટની વાત કરવામાં આવેલી છે અને એમ કહે છે કે કેન્દ્ર સરકારે કેવા વિષયોમાં કાયદો બનાવી શકે, રાજ્ય સરકારે કેવા વિષયમાં બનાવી શકે, અને એ જ રીતે ઓસ્ટ્રેલિયામાંથી પ્રેરણા લઈ અને એક એવી યાદી બનાવવામાં આવે છે કે જેને આપણે સમવર્તી યાદી અથવા સંયુક્ત યાદી કહી શકીએ, કે જે વિષય માટે કેન્દ્ર સરકાર પણ કાયદો બનાવી શકે અને રાજ્ય સરકાર પણ બનાવી શકે. તો ત્રણ પ્રકારની યાદીઓ જોવા મળતી હોય છે. એકને આપણે કહી શકીએ કેન્દ્રીય યાદી, એકને આપણે કહી શકીએ રાજ્ય યાદી, અને ઓસ્ટ્રેલિયામાંથી પ્રેરણા લઈ અને બનાવવામાં આવેલી સંયુક્ત યાદી. તો ત્રણ પ્રકારની યાદીઓ હોય. આ પ્રકારની સ્પષ્ટતા અનુચ્છેદ નંબર 246માં કરવામાં આવી, પરંતુ જે લિસ્ટ બનાવવામાં આવેલા છે એ પરિશિષ્ટ નંબર 7માં આપવામાં આવેલા છે. તો આપણને એ તો ખ્યાલ છે કે ભારતીય બંધારણ જ્યારે અમલમાં આવ્યું તો એ સમય પરિશિષ્ટની સંખ્યા ટોટલ 8 હતી, પરંતુ હાલમાં પરિશિષ્ટની સંખ્યા 12 છે. પરિશિષ્ટને આપણે હિન્દીમાં અનુસૂચિ કહીએ, ઇંગ્લિશમાં એને શેડ્યુલ કહીએ, અને એકદમ દેશી ભાષામાં યાદી કહીએ અથવા ટેબલ કહીએ અથવા કોષ્ટક કહીએ. તો જ્યારે જ્યારે આખું લાંબુ લિસ્ટ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ તો એને નામ આપવામાં આવ્યું પરિશિષ્ટ.
તો પરિશિષ્ટ નંબર 7 ની અંદર અલગ અલગ યાદીઓ આપવામાં આવી, જેમાં લખવામાં આવ્યું કે કેન્દ્ર અંતર્ગત 100 વિષય મૂકવામાં આવેલા છે. યાદ રાખો શરૂઆતમાં 57 જેટલા વિષય હતા, પરંતુ એમાં વધારો કરીને 100 જેટલા વિષયો મૂકેલા છે, કે 100 વિષયોની અંદર સામાન્ય રીતે કેન્દ્ર સરકાર એટલે કે સંસદ કાયદો બનાવી શકશે. રાજ્ય યાદીમાં 61 જેટલા વિષય મૂકવામાં આવેલા છે અને મૂળ બંધારણ અંતર્ગત 66 વિષય મૂકવામાં આવેલા હતા. અને એ જ રીતે સમવર્ત યાદી સંયુક્ત યાદીમાં અત્યારે હાલમાં 52 જેટલા વિષય મૂકવામાં આવેલા છે, મૂળ રીતે એમાં 47 વિષયો રહેલા હતા. તો તમારે હાલમાં કેટલા વિષયો છે એ પણ યાદ રાખવું જોઈએ અને પહેલા કેટલા વિષયો હતા એ પણ યાદ રાખવું જોઈએ. તો કેન્દ્ર સરકાર 100 વિષયમાં, રાજ્ય સરકાર 61 વિષયમાં અને સંયુક્ત રીતે 52 વિષય એવા છે કે જેમાં બંને કાયદાઓ બનાવી શકે છે. ત્યાર પછી શેષાધિકાર, જેને આપણે રેસિડ્યુઅલ પાવર કહી શકીએ. શેષાધિકારનો મતલબ એ થશે કે સ્પષ્ટીકરણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ તેમ છતાં આગળ જતા એવી કોઈ બાબત સામે આવે છે કે જેનો ઉલ્લેખ કોઈ પણ જગ્યાએ કરવામાં આવ્યો નથી, તો એ બાબત અંગે કે જે અંગે સ્પષ્ટતા નથી, તો એ બાબત અંગે કાયદો બનાવવાનો થાય તો એ સંસદ બનાવી શકશે, વિધાનમંડળ બનાવી શકશે, કોણ બનાવી શકશે? તો એના માટે એમ કહે છે કે એવા જે વિષયો હોય જેની અત્યારે હાલમાં સ્પષ્ટીકરણ નથી, પરંતુ સમયની માંગ પ્રમાણે આગળ જતા મુદ્દો ઉભો થાય છે, તો એ બાબત અંગે સંસદને પાવર હશે કે એ કાયદો બનાવી શકે. યાદ રાખો કે ભારતની અંદર જે સત્તાની વહેંચણી કરવામાં આવેલી છે કે કેન્દ્રને સત્તા સોંપે, એ જ રીતે રાજ્યને સત્તા સોંપે, પરંતુ હર હંમેશ આપણે આ ચેપ્ટરની અંદર જોઈ શકશું કે કેન્દ્રને જે સત્તા આપવામાં આવેલી છે એ વધારે સત્તા છે, રાજ્યને એની કમ્પેરમાં ઓછી સત્તા છે. પંધરણના ઘડવૈયાઓ જે હતા એમણે ઇતિહાસ ભણેલો હતો અને એમનું માનવાનું એમ હતું કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે કેન્દ્ર નબળું પડેલું છે એ સમયે વિદેશી આક્રમણો ભારતમાં થયા અને એ હિસાબે ભારતની ઉપર વિદેશી સત્તા હાવી બની. તો કેન્દ્ર કોઈ સમય નબળું નહીં પડવું જોઈએ, કેન્દ્રની પાસે હંમેશા પાવર વધારે રહેવા જોઈએ, તો એ ઉદ્દેશ છે અને એટલા માટે કેન્દ્રને વિશેષ સત્તા સોંપેલી છે. જેમ કે હું તમને આ બાબત અંગે એક એક્ઝામ્પલ આપું, 1961 ની અંદર જ્યારે ઓપરેશન વિજય ગયું અને દીવ દમણ ગોવાનો હવાલો ભારતે લઈ લીધો, ભારતે પોર્ટુગીઝ પાસેથી એ હવાલો લઈ લીધો, તો એ સમયે ચર્ચા એ ચાલી કે આ ગોવા છે એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે કે પછી એને મહારાષ્ટ્રની સાથે ભેળવી દેવામાં આવે કે પછી ત્યાંના લોકોને પૂછવામાં આવે કે શું કરી શકાય. તો આના માટે થઈ અને લોકમત આપણે લઈએ, લોકોને પૂછીએ, તો એ બાબત અંગે કોઈ સ્પષ્ટીકરણ નહોતું કે એ લોકમત અંગે કાયદો કોણ બનાવી શકે, વિધાનમંડળ બનાવી શકે કે સંસદ બનાવી શકે. તો એ બાબત અંગે સંસદે ડિસાઇડ કર્યું કે અત્યારે હાલમાં એમને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે, તો કાયદો પસાર કરાયો સંસદે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો અને આગળ જતા 1987 એને સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો. મતલબ કે જ્યારે ગોવા બન્યું એ સમયે સ્પષ્ટીકરણ નહોતું કે કોઈ પણ પ્રદેશને આ રીતે ભારત જ્યારે લઈ આવે છે તો એ સમયે લોકમત જો લેવાનો કદાચ થાય તો લોકમત અંગે કાયદો કોણ બનાવી શકે, તો એ અંગે એ સમયે સંસદે કાયદો બનાવી અને ડિસાઇડ કર્યું કે લોકમત લેવાનો નથી, માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવાનો રહેશે. રેસિડ્યુઅલ પાવર, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે સોશિયલ મીડિયા છે એ જ્યારે બંધારણ ઘડાયું એ સમય તો હશે નહીં, તો સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવા માટે થઈને કાયદો બનાવવાનો થાય અને એની સ્પષ્ટીકરણ કોઈ પણ જગ્યાએ ન હોય તો કેન્દ્ર સરકાર કાયદો બનાવી નાખશે, એ મુજબ આપણને કહેવા માંગે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અવરોધ નિવારક જોગવાઈઓ. એનો મતલબ એ છે કે આપણે હમણાં વાત કરી કે સંયુક્ત યાદી અંતર્ગત 52 વિષય એવા છે કે જેમાં સંસદ પણ કાયદો બનાવે અને રાજ્યનું વિધાનમંડળ પણ બનાવે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે લગ્નનો જે વિષય છે એ અત્યારે સંયુક્ત યાદીમાં છે કે એ બાબતે સંસદે કાયદો બનાવી શકે અને રાજ્યનું વિધાનમંડળ પણ બનાવી શકે. માનો કે બંને કાયદો બનાવે છે લગ્ન માટે, તો કોનો કાયદો અમલમાં રહેશે? હવે અહીંયા આગળ જોવાનું એ છે કે સંસદ લગ્ન સંબંધી કાયદો બનાવે, વિધાનમંડળ લગ્ન સંબંધી કાયદો બનાવે, એ બંને કોન્ટ્રોવર્સી થાય છે કે કેમ. જેમ કે માની લો કે સંસદ છે લગ્ન સંબંધી અત્યારે કાયદો એમ બનાવે છે કે પુરુષને જો પરણવું હોય તો 21 વર્ષ, ને એ જ રીતે સ્ત્રીને જો પરણવું હોય તો એના માટે પણ 21 વર્ષ. અત્યાર સુધી 18 વર્ષ હતા, પરંતુ હવે ફેરફાર કરી 21 વર્ષ કરવામાં આવ્યો. આ કેન્દ્ર સરકારે માની લો કે લગ્નની ઉંમર માટે કાયદો બનાવ્યો. હવે માની લો કે આપણી ભૂપેન્દ્ર પટેલની સરકાર છે અને વિધાનમંડળમાંથી કાયદો પસાર કરાવ્યો કે પુરુષને જો પરણવું હોય તો 21 વર્ષ અને જો સ્ત્રીને પરણવું હોય તો એના માટે 18 વર્ષ. માનો કે રાજ્ય સરકાર આ મુજબ કાયદો બનાવે, તો અહીંયા આગળ કોન્ટ્રોવર્સી થાય છે. બંને કાયદો બનાવ્યો લગ્ન માટે, પરંતુ કોન્ટ્રોવર્સી થાય છે
તો આ કોન્ટ્રોવર્સીના સમયે કેન્દ્રનો જે કાયદો હશે એ માન્ય ગણાશે, કેન્દ્રનો કાયદો અમલમાં રહેશે. તો અહીંયા આગળ જ્યારે જ્યારે વિસંગતિ આવી જાય છે તો એ સમય કેન્દ્રનો કાયદો મહાન ગણાશે, મતલબ એ અમલમાં રહેશે એવું માનવામાં આવશે. ત્યાર પછી રાજ્ય યાદી અંગે રાજ્ય સરકાર વિધાન મંડળ કાયદો બનાવતું હોય છે, પરંતુ અહીંયા આગળ એમ કહે છે કે રાજ્ય યાદી માટે સંસદ પણ કેટલાક સંજોગની અંદર કાયદો બનાવી શકે. હવે આ ખરેખર ટોપિક જે રહેલો છે જીપીએસસી બોર્ડ જે પરીક્ષાઓ લેતી હોય છે એના માટેનો છે, પરંતુ બની શકે તમને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કયા સંજોગમાં સંસદ રાજ્ય યાદીમાં કાયદો બનાવી શકે. તો અહીં આગળ અલગ અલગ પ્રકારનું આપણે લિસ્ટ આપેલું છે, જેમ કે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે સંસદ કાયદો બનાવી શકે. કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ જે થાય છે, કેન્દ્ર શાસિત માટે જે કાયદાઓ લાગુ પડે છે એને રાજ્ય યાદી જ લાગુ પડે છે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશો અત્યારે જે 8 રહેલા છે એમાંથી 3 એવા છે કે જેને વિધાનસભા ફાળવી છે, જેમાં એક છે દિલ્હી, ત્યાર પછી એક છે પુડુચેરી અને એક જમ્મુ એન્ડ કાશ્મીર છે. દિલ્હી અને પુડુચેરીમાં અત્યારે સરકાર તો કામ કરે છે, જમ્મુ એન્ડ કાશ્મીરમાં વિધાનસભા અત્યારે કાર્યરત નથી, કેમ કે ત્યાં ચૂંટણીઓ થયેલી નથી, પરંતુ December 2022 સુધીમાં ચૂંટણીઓ થાય જમ્મુ કાશ્મીરમાં એવી શક્યતાઓ છે. તો દિલ્હી અને પુડુચેરીમાં જે વિધાનસભા હોય, જે સરકાર હોય, તો એ સરકારને અધિકાર છે કે એ રાજ્ય યાદીમાં જે વિષયો લખ્યા છે એ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે કાયદાઓ બનાવે. સાથે આપણને પણ ખ્યાલ છે કે દિલ્હીમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી, દિલ્હીમાં આંશિક રાજ્યનો દરજ્જો છે. તો કેજરીવાલની જે સરકાર છે એમની પાસે રાજ્ય યાદીના તમામ વિષયો નથી, જેમ કે જાહેર વ્યવસ્થા છે એ સામાન્ય રીતે રાજ્ય યાદીનો વિષય છે, પરંતુ કેજરીવાલની સરકાર એની પર કાયદો બનાવી શકતી નથી. ત્યાર પછી પોલીસ છે એ રાજ્ય યાદીનો વિષય છે, પરંતુ કેજરીવાલની સરકાર એની પર કાયદો બનાવી શકતી નથી. એ જ રીતે જમીન જે રહેલી છે એના માટે રાજ્ય યાદીનો વિષય છે, પરંતુ તેમ છતાં કેજરીવાલની સરકાર કાયદો બનાવી શકતી નથી. મતલબ કે દિલ્હી જે આંશિક રાજ્યનો દરજ્જો ધરાવે છે એટલા માટે ત્રણ વિષય રાજ્ય યાદીમાં હોવા છતાં કેજરીવાલ એની પર કાયદો બનાવી શકતા નથી. અહીંયા આગળ એમ કહે છે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે સંસદ કાયદો બનાવી શકશે. ત્યાર પછી રાષ્ટ્રહિતની બાબત કોઈ હોય તો એના માટે સંસદ કાયદો બનાવી શકશે. તો અહીંયા આગળ એમ કહે છે કે રાષ્ટ્રહિતને લગતી બાબતો, જેમ કે કોઈ મહામારી આવી ગઈ હોય, જેમ કે કોરોના વખતે આવેલી, તો એપિડેમિક એક્ટ જે લાગુ કરવામાં આવેલો, તો આ પ્રકારના જે કાયદાઓ હોય કે જે રાષ્ટ્રહિત માટે જરૂરી છે, તો એના માટે રાજ્યસભાને એ પાવર છે કે એ કાયદો બનાવી શકે જેના માટે એમણે 2/3 બહુમતી સાથે બિલ પસાર કરવાનું રહેતું હોય છે. તો જ્યારે રાષ્ટ્રહિત માટે સંસદ કાયદો બનાવવાની વાત આવે તે રાજ્યસભાની પાવર છે. કટોકટી દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્ય માટે કાયદો બનાવી શકે. જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગેલી હોય તો એ સમયે જો જરૂર જણાય તો સંસદની પાવર છે કે રાજ્ય માટે કાયદો બનાવી શકે. સામાન્ય રીતે આપણે એવી ચર્ચા કરેલી છે કે રાજ્યને એ કાયદો લાગુ પડે જે રાજ્ય યાદીમાં હોય અને વિધાનમંડળ બનાવેલો હોય, પરંતુ અહીંયા કટોકટી દરમિયાન સંસદને પાવર મળે છે કે રાજ્ય માટે કાયદો બનાવે. પરંતુ ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે કટોકટી દરમિયાન જો સંસદે રાજ્ય માટે કાયદો બનાવ્યો હોય તો કટોકટી કમ્પ્લીટ થયા પછી 6 મહિના માટે એ કાયદો અમલમાં રહેશે. જો એ 6 મહિના દરમિયાન રાજ્યનું વિધાનમંડળ એ કાયદાને મંજૂરી આપી દેશે કે સંસદે જે કાયદો બનાવ્યો એ એકદમ યોગ્ય છે અને અમને એની જરૂર છે, તો ઠીક છે. જો રાજ્યનું વિધાનમંડળ સંસદ બનાવેલા કાયદાને મંજૂરી ના આપે તો 6 મહિનાના અંતે એ કાયદો રદ ગણાશે. ત્યાર પછી એમ કહે છે રાજ્યોની વિનંતીથી સંસદ કાયદો બનાવી શકે. કેટલીક પ્રકારની બાબતો એવી હોય કે જે એક કરતા વધારે રાજ્યને એક સાથે સ્પર્શતી હોય છે, જેમ કે નક્સલવાદની પ્રવૃત્તિથી પીડાતા કેટલાક સ્ટેટ્સ હોય, જેમ કે મહારાષ્ટ્ર હોય, ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, એ જ રીતે બિહાર હોય, પશ્ચિમ બંગાળ હોય, આ પ્રકારના સ્ટેટ્સ માનો કે નક્સલવાદથી પીડાતા હોય, અને આ બધા સ્ટેટની સરકાર ભેગી મળી સંસદને કેન્દ્ર સરકારને રિક્વેસ્ટ કરે કે નક્સલવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે, નિયંત્રિત કરવા માટે કડક જોગવાઈ કરતો કાયદો બનાવી દો, તો આ રીતે રાજ્યોની રિક્વેસ્ટથી સંસદ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવી શકે. સાથે નોંધવા યોગ્ય એ છે, માની લો કે એક સાથે 4 રાજ્ય રિક્વેસ્ટ કરે છે સંસદ કાયદો બનાવે છે, પરંતુ આગળ જતા બીજા સ્ટેટ્સ પણ એમાં જોડાઈ શકે છે. હવે સંસદે એક વખત કોઈ કાયદો બનાવી દીધો ત્યાર પછી રાજ્ય સરકાર એમાં ફેરફાર કરી શકતી નથી, એ સંસદ જ ફેરફાર કરી શકશે. અને બીજું, એ કાયદાને જો રદ કરવો હોય તો રાજ્ય સરકાર પણ કરી શકતી નથી, સંસદને જ એ અધિકાર રહેશે, સત્તા રહેશે કે એ કાયદાને રદ કરી શકે. તો રાજ્યોની વિનંતીથી શક્ય બનશે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓના અમલ માટે થઈ અને રાજ્ય યાદીના વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે. અને એ જ રીતે જ્યારે 356 અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોય
તો આપણે ક્લાસરૂમમાં મતલબ ઓફલાઈનમાં જે આવતા હશે તમને ખ્યાલ હશે, આપણે ભણેલા હોઈએ કે જ્યારે કોઈ સ્ટેટમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે એ સમયે સમગ્ર રાજ્યનો વહીવટ કેન્દ્રમાંથી થઈ રાષ્ટ્રપતિ એ સમગ્ર રાજ્યનો વહીવટ ઉપર દેખરેખ રાખશે. એ સમયે રાજ્યની સરકાર સસ્પેન્ડ થઈ શકે, એ સમયે રાજ્યનું વિધાનમંડળ છે એ પણ કામ કરી શકે નહીં. તો રાષ્ટ્રપતિ શાસનના સમયે જો રાજ્યનું કોઈ બજેટ પસાર કરાવવાનું હોય તો એ સંસદમાંથી પસાર થાય, રાજ્યમાં કોઈ યોજના લાવવી હોય તો સંસદની મંજૂરી લેવી પડે, એ જ રીતે રાજ્ય માટે કોઈ કાયદો લાવવાનો હોય તો સંસદની પરમિશન લેવી પડે. તો આ એવા સંજોગ છે કે રાજ્ય યાદીના વિષય ઉપર સંસદ પણ કાયદો બનાવી શકે એવા સંજોગ છે. આ જે ટોપિક છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો ટોપિક છે. ત્યાર પછી રાજ્યના કાયદા પર કેન્દ્રનું નિયંત્રણ રહેલું હોય છે, તો એની આપણે ચર્ચા કરી કે ઘણી વખત એવું બનતું હોય છે કે રાજ્ય સરકાર કોઈ કાયદો પસાર કરાવે તો એમાં માની લો કે કોઈ એવી બાબત હોય કે જે મૂળભૂત અધિકારને અસર કરતી બાબત હોય અથવા રાજ્યનીતિના માર્ગદર્શિત સિદ્ધાંતમાં લખેલી બાબત હોય એને અસર કરતી બાબત હોય અને એને લગતો કાયદો જો રાજ્ય સરકાર બનાવે તો રાજ્યપાલને અનુચ્છેદ નંબર 200 મુજબ એવો અધિકાર છે કે રાજ્યપાલ એ કાયદાની પરમિશન માટે રાષ્ટ્રપતિને મોકલી શકે. જેમ કે તમે કદાચ એક નામ સાંભળ્યું હોય ગુજસી ટોક નામનું બિલ. આ ગુજસી ટોક નામનું બિલ છે એ ગુજરાત સરકારે જ્યારે લઈને આવી ગુજરાત કંટ્રોલ ઓન ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બિલ, ગુજરાત કંટ્રોલ ઓન ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બિલ. આ બિલ ગુજરાતની વિધાનસભા લઈને આવી પસાર કરાવ્યું, રાજ્યપાલને સોંપ્યું, રાજ્યપાલે એને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલેલું હતું. કેમ? તો કે ગુજસી ટોક બિલ સામાન્ય રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ અને એ જ રીતે સંગઠિત બનીને જે કૃત્ય કરવામાં આવે, જે કાવતરાઓ કરી અને કૃત્ય કરવામાં આવે એને કંટ્રોલ કરવા માટે એકદમ કડક જોગવાઈ કરતું હતું. જેમ કે ડીવાયએસપી કક્ષાના અધિકારીની સામે કોઈ કન્ફેશન આપે તો એને માન્ય ગણવામાં આવે, પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી શકાય. હવે આપણે એવું ભણેલા હોઈએ કે પોલીસ સ્ટેશનની અંદર જે કન્ફેશન આપે એને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ ન કરી શકાય, મતલબ એને માન્ય જ ગણવું જરૂરી નથી. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિને શંકાના આધાર પકડીને 180 દિવસ સુધી જેલમાં રાખી શકાય. ત્યાર પછી પોલીસ વાળા કે તપાસ કરતી એજન્સીને પાવર મળે છે કે એ જે તે વ્યક્તિના ફોન કોલને ટેપ કરી શકે, રેકોર્ડ કરી શકે. તો આ પ્રકારની જે જોગવાઈઓ છે મૂળભૂત અધિકારની વિરુદ્ધની જોગવાઈઓ હતી, એટલા માટે રાજ્યપાલ અનુચ્છેદ 200 મુજબ એને રાષ્ટ્રપતિની પરમિશન માટે મોકલેલું. ત્યાર પછી જમીન સંપાદન સંબંધી કાયદો હોય એને રાષ્ટ્રપતિની પરમિશન મળવી જરૂરી રહેતી હોય છે. તો આજે ગુજરાત સરકાર જમીન સંપાદન માટે કાયદો લઈને આવે તો એને ફરજિયાતપણે રાષ્ટ્રપતિની પરમિશનની જરૂર પડે. તો આપણે એમ કહી શકીએ કે રાજ્ય સરકાર જે કાયદો બનાવે એની ઉપર કેન્દ્રનું નિયંત્રણ રહેલું હોય છે. ત્યાર પછી આપણે જે હમણાં ચર્ચા કરી કે મુજબ કે અનુચ્છેદ 251 મુજબ કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવે અને જો બંનેમાં કોન્ટ્રોવર્સી થાય તો કોન્ટ્રોવર્સી માટે થઈ અને કેન્દ્રનો કાયદો ત્યાં આગળ અમલમાં રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ વહીવટી સંબંધ બાબતે. તો વહીવટી સંબંધ છે એની જોગવાઈ પણ ચેપ્ટર નંબર 11માં જ આપવામાં આવેલી છે અને અનુચ્છેદ નંબર 256 થી શરૂ કરીને 263 સુધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ધારાકીય સંબંધ માટે જે સ્પષ્ટીકરણ કર્યું, અલગ અલગ પ્રકારના વિષયો આપી દીધા તો એકદમ સ્પષ્ટતા થઈ ગઈ અને વધારે પડતું કન્ફ્યુઝન થતું હતું નથી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મોટાભાગે જે કન્ફ્યુઝન થતું હોય એ આ વહીવટી સંબંધ બાબતે થતું હોય છે. એનું કારણ એ છે કે આજે કેન્દ્ર સરકાર માની લો કે કોઈ કાયદો બનાવે તો એનો અમલ કોણ કરશે? અમલ તો રાજ્ય સરકાર કરાવડાવશે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે કેન્દ્ર સરકાર આજે એવો નિર્દેશ આપે છે કે દરેક વ્યક્તિને 2-2 વેક્સિનના ડોઝ દેવાના છે કોરોના માટે, તો એ કોરોનાના વેક્સિનેશનના ડોઝ કોણ આપશે? એ તો રાજ્ય સરકારના જે સ્ટાફ હશે અને કર્મચારીઓ હશે, નર્સ હશે, આપશે. કેન્દ્ર સરકારનું અલગથી યુનિટ તો છે નહીં. કેન્દ્ર સરકાર આજે નિર્દેશ આપે છે કે સમગ્ર દેશની અંદર લોકડાઉન કરવાનું છે, તો લોકડાઉન માટે કેન્દ્ર સરકારની પોતાની ટીમ તો છે નહીં, એના માટે રાજ્ય સરકારનો જે સ્ટાફ હશે એનો તો ઉપયોગ કરવો પડશે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે કેન્દ્ર સરકાર આજે કોઈ કાયદો બનાવે પરંતુ અમલ જે રાજ્યની અંદર થવાનો છે એ અમલ રાજ્યના અધિકારીઓ જ કરાવવાના છે. જેમ કે હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ એક્ટ લઈને આવી, મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત અલગ અલગ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવી કે આટલાથી વધારે લોકોએ સવારી ન કરવી અને વગેરે વગેરે પ્રકારની જે ગુનાઓની વાત કરવામાં આવી, તો એનો અમલ કોણ કરાવશે? રાજ્યનો જે ટ્રાફિક વાળો આખો યુનિટ હશે એ કરાવડાવશે. તો અહીંયા આગળ કોન્ટ્રોવર્સી હંમેશા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે થતી હોય છે એ આ વહીવટી સંબંધ બાબતે થતી હોય છે. 257 નંબર નો અનુચ્છેદ આપણને એમ કહે છે કે અમુક સંજોગની અંદર રાજ્ય પર કેન્દ્રનું નિયંત્રણ રહેશે. કેન્દ્રનું નિયંત્રણ કેવી બાબતમાં રહેશે?
તો કે કેન્દ્રનું નિયંત્રણ એવી બાબતમાં રહેશે કે જ્યારે કોઈ રાજમાર્ગને લગતી બાબતો હોય તો એના વહીવટ સંબંધે કેન્દ્ર સરકાર રાજ્યને નિર્દેશ આપી શકશે. એ જ રીતે રેલવે, જે કેન્દ્ર સરકાર અંતર્ગતનો વિષય છે, તો રેલવેના વહીવટ સંબંધી બાબતો હોય તો એ માટે પણ કેન્દ્ર સરકાર રાજ્યને નિયંત્રણ કરી શકશે, નિયંત્રિત કરી શકશે. એ જ રીતે અહીંયા આગળ લખેલું છે કે રાષ્ટ્રીય અથવા લશ્કરી મહત્વના હોવાનું જાહેર કરેલા હોય અને વાહન વ્યવહારના બાંધકામને જાળવણી અંગેની બાબતો હોય, મતલબ કે સુરક્ષાની સાથે સંકળાયેલી બાબતો હોય, તો એ બાબતે કેન્દ્ર સરકારનું વહીવટમાં રાજ્યો ઉપર નિયંત્રણ રહેશે. ત્યાર પછી 262 અંતર્ગત વાત કરેલી છે આંતરરાજ્ય જળ વિવાદ અંગેની. જો યાદ રાખવું કે પાણી છે અથવા તો સિંચાઈ છે, નહેર છે, આ બધી બાબતો રાજ્ય યાદીનો વિષય છે. પરંતુ જ્યારે કોઈ એક રાજ્યમાંથી નદી નીકળી અને એનો પ્રવાહ બીજા રાજ્યની અંદર જાય છે, ત્યાંથી ત્રીજામાં જાય છે, ત્યાંથી અલગ કંઈક જાય છે, તો હંમેશા પાણીની વહેંચણીને લઈ અને રાજ્ય રાજ્ય વચ્ચે ડખાઓ થતા હોય છે, હંમેશા વિવાદો થતા હોય છે. અને પાણીને લઈને જે વિવાદો થતા હોય છે એ સામાન્ય રીતે લાંબા ચાલતા હોય છે. કોઈ એક ઝટકેનો ચુકાદો આવી જાય, એક ઝટકે સોલ્વ થઈ જાય એવું લગભગ બનતું હોતું નથી. જેમ કે નર્મદા જળ વિવાદ છે, તો એ મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ચાર રાજ્ય વચ્ચે રહેલો વિવાદ છે. જોકે નર્મદા જળ વિવાદ છે એ તો હજી બને એટલો ઓછો વિવાદ હોય છે. સામાન્ય રીતે જ્યારે ચૂંટણી નજીકમાં હોય, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, ત્યારે કોઈ નેતા સ્ટેટમેન્ટ આપી દે એટલા પૂરતું હોય છે. હિંસાઓ ફાટી નીકળે છે એવો વિવાદ રહેલો નથી. પરંતુ કાવેરી જળ વિવાદ જે રહેલો છે તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને પુડુચેરી વચ્ચે રહેલો, તો એ તો આખો હિંસક એવો વિવાદ રહેલો છે. તો આવા જે જળ વિવાદ હોય એના માટે થઈ અને શું કરી શકાય, તો અનુચ્છેદ નંબર 262 એમ કે છે, જળ વિવાદને ઉકેલવા માટે થઈ સંસદને પાવર રહેશે કે એ કાયદો બનાવી શકશે. અને સંસદે કાયદો બનાવેલો પણ છે, આંતરરાજ્ય જળ વિવાદ અધિનિયમ, આંતરરાજ્ય જળ વિવાદ અધિનિયમ 1956. આ 1956 નો જે કાનૂન છે એમ કે છે કે જ્યારે જ્યારે રાજ્ય રાજ્ય વચ્ચે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે જળ વિવાદ હોય તો એના માટે સુપ્રીમ કોર્ટનો કે હાઈકોર્ટનો ટાઈમ છે એ બરબાદ નહીં કરવાનો, એના માટે થઈ સ્પેશિયલી ટ્રિબ્યુનલની રચના કરી શકાય. આ ટ્રિબ્યુનલ એ એક પ્રકારની અર્ધ ન્યાયિક સંસ્થા હોય છે. અર્ધ ન્યાયિક સંસ્થા એવો તમે શબ્દ જો વારંવાર સાંભળતા હો તો એનો મતલબ એવો થાય કે એ એક એવી સંસ્થા છે કે જે ન્યાય આપવાનું, જે ચુકાદો આપવાનું કામ કરે છે. પણ હા, એ કોર્ટ નથી, કોર્ટ નથી, તેમ છતાં ન્યાય આપવાનું કામ કરે છે, તો એને આપણે કહી શકશું અર્ધ ન્યાયિક સંસ્થા, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ ક્વાસી જ્યુડિશિયલ બોડી. ટ્રિબ્યુનલની અંદર સામાન્ય રીતે એવું હોય કે જે તે ક્ષેત્રના જે નિષ્ણાત વ્યક્તિ હોય એ એમાં ભાગ લેશે, એ નિર્ણય આપવાનું કામ કરશે. અને હા, ટ્રિબ્યુનલના ચુકાદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી પણ શકાતા હોય છે. તો 262 નો એક અનુચ્છેદ યાદ રાખો, આંતરરાજ્ય જળ વિવાદ ઉકેલવા માટે સંસદને કાયદો બનાવવાની સત્તા સોંપી. સંસદે કાયદો બનાવ્યો આંતરરાજ્ય જળ વિવાદ અધિનિયમ 1956, જેમાં શું જોગવાઈ કરી કે ટ્રિબ્યુનલની રચના કરી શકાય. એક અનુચ્છેદ નંબર 263 યાદ રાખેલો, આંતરરાજ્ય પરિષદ. આંતરરાજ્ય પરિષદ આ એક બંધારણીય સંસ્થા આપણે કહી શકીએ કે અનુચ્છેદ નંબર 263માં જોગવાઈ કરી, અને જોગવાઈ એમ કરેલી છે કે રાષ્ટ્રપતિને જ્યારે યોગ્ય લાગે ત્યારે આંતરરાજ્ય પરિષદની રચના કરી શકે. આંતરરાજ્ય પરિષદ કોઈ કાયમી સંસ્થા નથી, જેમ કે ચૂંટણી પંચ કેમ કાયમી સંસ્થા છે, સુપ્રીમ કોર્ટ કાયમી સંસ્થા છે, એ જ રીતે નીતિ પંચ કાયમી સંસ્થા છે, આ બધી કાયમી સંસ્થા છે કે હર હંમેશ કામ કરતા હશે. જ્યારે આંતરરાજ્ય પરિષદ છે એની રચના જ્યારે રાષ્ટ્રપતિને યોગ્ય લાગે ત્યારે કરી શકે, એના માટે કોઈ ચોક્કસ ટાઈમ ઇન્ટરવલ પણ આપવામાં આવેલો નથી. તો તમને જ્યારે વિધાનવાળા સવાલ પૂછાય કે આંતરરાજ્ય પરિષદ બંધારણીય સંસ્થા છે, તો હા, એ બંધારણીય સંસ્થા છે, 263માં જોગવાય છે. રાષ્ટ્રપતિ દ્વારા આંતરરાજ્ય પરિષદની રચના કરી શકાય ક્યારે, તો કે જ્યારે એમને યોગ્ય લાગે ત્યારે. આંતરરાજ્ય પરિષદનું માળખું એવું હોય છે કે વડાપ્રધાન જે હોય એના અધ્યક્ષ હોય છે, અને એ જ રીતે દરેક રાજ્યના જે ચીફ મિનિસ્ટર હોય એ એમાં સભ્ય તરીકે ભાગ લેતા હોય છે. અને એ જ રીતે વડાપ્રધાનની ભલામણથી, વડાપ્રધાનના કહેવાથી 6 કેબિનેટ મંત્રીઓ જે હોય એમની નિમણૂક એમાં કરવામાં આવતી હોય છે. તો આ રીતેનું માળખું રહેલું હોય છે આંતરરાજ્ય પરિષદનું. તો એના અધ્યક્ષ પૂછે તો આપણે કહેવાનું હોદ્દાની રૂપે વડાપ્રધાન એના અધ્યક્ષ હોય છે, દરેક રાજ્યના મુખ્યમંત્રીઓમાં સભ્ય હોય છે, અને એ જ રીતે વડાપ્રધાન જે નક્કી કરશે એવા 6 કેબિનેટ કક્ષાના મંત્રીઓ આંતરરાજ્ય પરિષદની મીટિંગમાં ભાગ લેશે. આંતરરાજ્ય પરિષદનો ઉદ્દેશ કેવો હોય છે, તો કે રાજ્ય રાજ્ય વચ્ચે જે તણાવની સ્થિતિ હોય દૂર થાય. કેમ કે જ્યારે જ્યારે મીટિંગ હોય ત્યારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ ભાગ લેશે, તો મુખ્યમંત્રીઓ વચ્ચે જો કોઈ મત મતાંતર હોય તો દૂર થાય. રાજ્યના મુખ્યમંત્રીને કેન્દ્રની સાથે કોઈ માનો કે વાંધો વચકો છે તો ત્યાં આગળ એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે, ત્યાં ચર્ચા થાય, વિચારણા થાય, સમાધાન થાય. તો આંતરરાજ્ય પરિષદનો મુખ્ય ઉદ્દેશ એવો છે
કે રાજ્ય રાજ્ય વચ્ચે રહેલી તાણ કે રાજ્ય કેન્દ્ર કેન્દ્ર વચ્ચે રહેલી તાણને દૂર કરવામાં આવે અને અલ્ટિમેટલી દેશનો વિકાસ થાય. એ જ રીતે એક કોન્સેપ્ટ હોય છે ક્ષેત્રીય પરિષદ, જેને આપણે ઝોનલ કાઉન્સિલ કહી શકીએ. ક્ષેત્રીય પરિષદમાંથી જીપીએસસીમાં હર હંમેશા સવાલ પૂછવામાં આવે છે. આજે બે ટોપિક રહેલા છે, આંતરરાજ્ય પરિષદ અને સાથે આ ઝોનલ કાઉન્સિલ, એ હંમેશા જીપીએસસી બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે. ક્ષેત્રીય પરિષદ બંધારણીય સંસ્થા છે તો કે ના, એ બંધારણીય સંસ્થા નથી, એટલે કે બંધારણના કોઈ અનુચ્છેદમાં આનો ઉલ્લેખ નથી. તો પછી કઈ રીતે ક્ષેત્રીય પરિષદની રચના કરવામાં આવે? તો એના માટે થઈ અને એક કાનૂન છે, રાજ્ય પુનર્ગઠન આયોગ કાનૂન. રાજ્ય પુનર્ગઠન આયોગ માટે જે કાનૂન બનાવેલો હતો 1956માં, એ અંતર્ગત ક્ષેત્રીય પરિષદની જોગવાઈ કરવામાં આવી, એટલે કે આ એક કાયદાકીય સંસ્થા છે એવું આપણે કહી શકીએ. અત્યારે હાલમાં દેશમાં 5 પ્રકારની ક્ષેત્રીય પરિષદ રહેલી છે. ઉત્તરીય ક્ષેત્રીય પરિષદ, ત્યાર પછી મધ્યસ્થ, પૂર્વીય, પશ્ચિમ, દક્ષિણીય ક્ષેત્રીય પરિષદ. આપણે ગુજરાત જે રહેલું છે એ પશ્ચિમી ક્ષેત્રીય પરિષદનો ભાગ છે. હવે આમાં બનતું કેવું હોય કે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, એ જ રીતે ગોવા હોય, મધ્યપ્રદેશ હોય, આ પ્રકારના જે મધ્યપ્રદેશ તો નહીં આવે, પણ ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટક છે, આ પ્રકારના જે રાજ્યો છે એની એક ક્ષેત્રીય પરિષદ બને પશ્ચિમી ક્ષેત્રીય પરિષદ. એટલે કે આ રાજ્યો રાજ્યો વચ્ચે હર હંમેશ માનો કે કોઈ તાણની પરિસ્થિતિ હોય તો એ સોલ્વ કરી શકે અને એક એકતાની ભાવના બની રહે, એ ક્ષેત્રીય પરિષદ પાછળનો મુખ્ય ઉદ્દેશ છે. ક્ષેત્રીય પરિષદનું માળખું એવું હોય છે કે એના જે અધ્યક્ષ હોય એ હોદ્દાની હોય, ગૃહમંત્રી હોય છે, હોમ મિનિસ્ટર. તો યાદ રાખો, આંતરરાજ્ય પરિષદ છે એમાં વડાપ્રધાન હોય છે, જ્યારે ક્ષેત્રીય પરિષદની અંદર હોદ્દાની હોય, અધ્યક્ષ હોય છે, ગૃહમંત્રી, હોમ મિનિસ્ટર. ક્ષેત્રીય પરિષદની અંદર જેટલા રાજ્યો જોડાયેલા હોય તો એ રાજ્યમાંથી કોઈ એક મુખ્યમંત્રીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવે અને એનો ક્રમ પણ ચેન્જ કરવામાં આવે કે આ વખતે ગુજરાતમાંથી હતા તો નેક્સ્ટ મહારાષ્ટ્રમાંથી, પછી ગોવામાંથી, કર્ણાટકમાંથી. તો એ રીતે ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવતી હોય છે. એ જ રીતે ક્ષેત્રીય પરિષદની અંદર જેટલા રાજ્ય સંકળાયેલા હોય એમાં રાજ્યપાલ તરફથી બે બે મંત્રીઓને પણ મોકલવામાં આવતા હોય છે. તો અલગ અલગ રાજ્યો જે ક્ષેત્રીય પરિષદનો ભાગ હોય એના બે બે મંત્રી પણ આનો ભાગ રહેલો હોય છે. તો ક્ષેત્રીય પરિષદ છે એ પણ આપણા માટે અગત્યનો ટોપિક છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, નેક્સ્ટ તરફ જઈએ. નાણાકીય સંબંધ, નાણાકીય સંબંધ અંતર્ગત એમ કે છે, ભાગ નંબર 12 ની અંદર એક તો આની જોગવાઈ છે અને અનુચ્છેદ નંબર તમે જુઓ તો 264 થી શરૂ કરીને 293 સુધીની જોગવાઈઓ નાણાકીય સંબંધ અંતર્ગત આપવામાં આવી છે. નાણાકીય સંબંધ અંતર્ગત સૌથી પહેલા આપણે વાત કરીએ કે 3 પ્રકારની સરકારી તિજોરી હોય છે, સંચિત નિધિ, જરા હિસાબ નિધિ અને આકસ્મિક નિધિ. સંચિત નિધિ જેને આપણે કોન્સોલિડેટેડ ફંડ કહેતા હોઈએ અને કેન્દ્ર સરકારની એક સંચિત નિધિ, રાજ્ય સરકારની અલગથી સંચિત નિધિ આવેલી હોય અને જે મોટી ફાફડા જેવી તિજોરી આવેલી હોય એ આ સંચિત નિધિ હોય છે. સામાન્ય રીતે સરકાર તરફથી જે ટેક્સ વસૂલવામાં આવતો હોય છે એ આ સંચિત નિધિમાં જમા થતો હોય છે. તો જીએસટીની આવક હોય, ઇન્કમ ટેક્સની આવક હોય, પછી એક્સાઇઝ ડ્યુટી હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી હોય, વિવિધ પ્રકારની જે ટેક્સની કે ડ્યુટીની આવક હોય એ સંચિત નિધિમાં જમા થતી હોય છે. એક નિયમ છે ને, ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 265માં પણ લખવામાં આવેલું છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કાયદો બનાવ્યા સિવાય એક પણ રૂપિયાનો ટેક્સ લોકો પાસેથી વસૂલ કરી શકે નહીં. તો અલગ અલગ પ્રકારે કાયદો બનાવી અને સંચિત નિધિમાંથી પૈસા ઉપાડી પણ શકાય અને ટેક્સ વસૂલ પણ કરી શકાય. સંચિત નિધિમાંથી અલગ અલગ પ્રકારના ખર્ચ કરવામાં આવતા હોય છે, જેમ કે કોઈ યોજના માટેનો ખર્ચ હોય, કોઈ પ્રોજેક્ટ માટેનો ખર્ચ હોય, આ પ્રકારના જે ખર્ચ હોય એ સંચિત નિધિમાંથી કરવામાં આવતા હોય. અને એ જ રીતે જે પદાધિકારી હોય, જેમ કે રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, સુપ્રીમ કોર્ટના જજ હોય, ત્યાર પછી હાઈકોર્ટના જજના પેન્શન હોય, એ જ રીતે કેગ હોય, ચૂંટણી પંચના કમિશનર હોય, યુપીએસસીના અધ્યક્ષના સભ્યો હોય, આ પ્રકારના જે પદાધિકારીઓના પગાર અને ભથ્થાઓ નીકળતા હોય છે સંચિત નિધિમાંથી નીકળતા હોય છે. જે યોજના કે પ્રોજેક્ટ માટે ખર્ચ કરવો હોય એ સંસદની પરમિશન વિના નહીં કરી શકે કેન્દ્ર સરકાર, પરંતુ પદાધિકારીઓના પગાર ભથ્થા છે એના માટે સંસદમાં માત્ર ચર્ચા થઈ શકે, એની પર વોટિંગ થઈ શકતું નથી, જેને ચાર્જ એક્સપેન્ડિચર કહેવામાં આવે. તો જે નવા નવા વિદ્યાર્થીઓ તૈયારીમાં જોડાયેલા હશે એના માટે આ પ્રકારના ટોપિક્સ થોડા નવા લાગતા હશે, થોડા ટાઈમથી તૈયારી કરતા હશે, એમને કદાચ આ જાણીતા ટોપિક લાગે. ત્યાર પછી જાહેર હિસાબ નિધિ, પબ્લિક એકાઉન્ટ ફંડ જે રહેલું છે એમાં સામાન્ય રીતે કેન્દ્ર સરકારના જે બેંક એકાઉન્ટમાં સેવિંગ હોય છે એ
ત્યાર પછી કોઈ બચત યોજના હોય, જેમ કે પોસ્ટ વિભાગમાં બચત યોજના શરૂ હોય છે, તો એ બધી બચત યોજનાના પૈસા ત્યાં આગળ જમા થતા હશે. મતલબ આમાં એક એવા પૈસા જમા થતા હોય છે કે જે તે સમયે લોકોને પરત પણ કરવાના હોય છે. તો આની ઉપર કેન્દ્ર સરકાર છે પોતે કોઈ મતલબ ખર્ચ નહીં કરે યોજના માટે, પ્રોજેક્ટ માટે, એમ કે લોકોને પાછા દેવાના હોય છે. આકસ્મિક નિધિ, જેને આપણે કોન્ટિન્જન્સી ફંડ કહીએ, તો જ્યારે અકસ્માત કોઈ બન્યો હોય, કોઈ કુદરતી કોઈ આપત્તિ આવી ગઈ હોય, કોરોના મહામારી જેવી કોઈ બીમારી આવી ગઈ હોય, તો એવા સમયે સરકાર જે આકસ્મિક નીતિનો ઉપયોગ કરે એના માટેનો આ ફંડ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. અનુચ્છેદ નંબર 275 માં લખેલું છે કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને અનુદાન ગ્રાન્ટ આપવામાં આવે. હવે રાજ્ય સરકાર જે હોય પોતે ટેક્સ તો ઉઘરાવતી જ હોય છે, પરંતુ એમની જે ટેક્સની આવક હોય છે પ્રમાણમાં ઓછી હોય છે. કેટલાક સ્ટેટ્સ એવા હોય છે કે જ્યાં તો એકદમ નહિવત જેવી આવક હોય છે. તો રાજ્ય સરકારની પાસે જવાબદારી પણ વધારે હોય છે, કેમ કે કલ્યાણ રાજ્યનો સિદ્ધાંત છે અને કલ્યાણ રાજ્યના સિદ્ધાંત અંતર્ગત લોકો માટે વધુને વધુ યોજનાઓ લાવવા માટે સરકાર પ્રયાસ કરે છે. જેમ કે સ્વાસ્થ્ય માટેની હોય, શિક્ષણ માટેની હોય, ખેડૂત માટેની વિવિધ પ્રકારની યોજના હોય. જેમ કે હમણાં ગુજરાત સરકારે જે કીધું કે ગુજરાતનો ખેડૂત મોબાઈલ ફોન લેવા માટે જશે, તો ગુજરાત સરકાર એને 40% રકમ આપશે મોબાઈલની. પણ હા, 40% રકમ પછી મર્યાદા સાથે હશે, 6,000 રૂપિયાની મર્યાદામાં. તો આ પ્રકારે જે વિવિધ પ્રકારની યોજનાઓ લઈ અને કલ્યાણ રાજ્યનો સિદ્ધાંત અપનાવતા હોય છે, તો રાજ્યને વધુ ને વધુ ગ્રાન્ટની કેન્દ્ર તરફથી જરૂર પડતી હોય છે. એક હોય છે કાયદા દ્વારા અનુદાન હોય, સંસદ કાયદો બનાવી ડિસાઈડ કરી શકે કે જે તે રાજ્યને કેટલા પર્સન્ટેજ આપણે ગ્રાન્ટ દેવાની છે. એક હોય છે વિવેકાધીન હોય છે, મતલબ કેન્દ્ર સરકારને જયારે લાગે છે કે મારે ગ્રાન્ટ દેવી છે કોઈ સ્ટેટ ગવર્મેન્ટને તો આપી શકે. વિવેકાધીન જે હોય છે એના માટે જે તે સ્ટેટ ગવર્મેન્ટ દાવો કરી શકતું નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે કેન્દ્રમાં જે પાર્ટીની સરકાર હોય અને એ જ પાર્ટીની સરકાર રાજ્યમાં હોય, તો હર હંમેશા મને વિવેકાધીન ગ્રાન્ટ મળતી રહેતી હોય છે. પરંતુ અત્યારે જે કેન્દ્ર સરકાર છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે, તો એમને આ પ્રકારની ગ્રાન્ટ ન મળી શકે વિવેકાધીન. એ જ રીતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર છે, તો એ બધી જગ્યાએ આ પ્રકારની ગ્રાન્ટ ખૂબ ઓછી મળતી હોય છે અને એટલા માટે રાજ્ય સરકાર એના માટે દમ પછાડા કરતા હોય છે. ગુજરાતને અત્યારે સારું છે, મોસાળામાં માં પીરસવા વાળી છે એની જેવી સિચ્યુએશન છે. ત્યાર પછી નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ. 276 અંતર્ગત વ્યવસાયિક કર માટેની વાત કરવામાં આવી છે, જેને આપણે પ્રોફેશનલ ટેક્સ કહી શકીએ. તો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલ જે માણસો હોય એની પાસેથી સરકાર ટેક્સ વસૂલ કરશે. જેમ કે ડોક્ટર હશે, વકીલ હશે, સીએ હશે, આ પ્રકારના પ્રોફેશનલ સાથે જોડાયેલ વ્યક્તિ હોય, એ જ રીતે કોઈ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ હોય, તો એની પાસેથી સરકાર ટેક્સ વસૂલ કરશે. પ્રોફેશનલ ટેક્સ અથવા તો વ્યવસાયિક કર છે એ રાજ્ય સરકાર લગાડશે અને રાજ્ય સરકાર ઉઘરાવશે, રાજ્ય સરકાર પોતાની પાસે રાખશે. અને રાજ્ય સરકાર સામાન્ય રીતે એ જવાબદારી કોને સોંપશે, તો કે સ્થાનિક સ્વરાજની જે સંસ્થા હોય એને સોંપશે. જેમ કે ગ્રામીણ વિસ્તાર હોય તો પંચાયતને જવાબદારી સોંપશે અને શહેરી વિસ્તાર હોય તો મ્યુનિસિપાલિટીને જવાબદારી સોંપશે. તો મ્યુનિસિપાલિટી દર મહિને પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવશે અને આ જે પ્રોફેશનલ ટેક્સ હશે એ 2500 રૂપિયાથી વધવો જોઈએ નહીં પર મંથ, આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી અન્ય મેટર તરફ આપણે જોઈએ. 279 અંતર્ગત કરની ચોખ્ખી આવક અંગેની વાત કરેલી છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે ટેક્સ કલેક્ટ કરતી હોય છે, પરંતુ ટેક્સ કલેક્ટ કરવા માટે થઈ અને એમને હ્યુમન એફર્ટ્સ લગાડવા પડતા હશે, તો એની પાછળ કંઈક ખર્ચ થશે. એ જ રીતે કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હશે એના મેન્ટેનન્સ માટે ખર્ચ થશે. તો ટેક્સને ઉઘરાવે અને કલેક્ટ કરે છે તો એના માટે જે ખર્ચ થાય એને બાદ કરી અને જે કરની આવક મળે છે એને કરની ચોખ્ખી આવક આપણે કહી શકીએ. 100 રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં આવે અને એમાં સરકારને એફર્ટ્સ લગાડવાની અંદર માનો કે 10 રૂપિયાનો ખર્ચ થાય તો 90 રૂપિયા કરની ચોખ્ખી આવક થઈ. કરની ચોખ્ખી આવક ગણવા માટેનું જે આખું ફોર્મ્યુલા હોય એ ફાઇનલ કોણ કરી શકે અથવા તો ફાઇનલ કોણ ફોર્મ્યુલા આપી શકે, તો એના માટે કેડ જે સર્ટિફિકેટ આપશે એ ફાઇનલ ગણાશે. કોમ્પ્ટોલર એન્ડ ઓડિટર જનરલ જે મુજબનું ફોર્મ્યુલા આપે છે એ ફાઇનલ ગણાશે. ત્યાર પછી અન્ય મેટર તરફ જઈએ. અનુચ્છેદ નંબર 280 છે, નાણાં પંચની જોગવાઈ કરે છે અને નાણાં પંચ માટે તમે જો પૂછાયેલા પ્રશ્નો જોશો તો અનેક વખત સવાલ પૂછવામાં આવેલા છે. જે મુજબ તમે જે સિનેમા શરૂ કરો સૂર્યવંશી આવે એ મુજબ તમે બંધારણના સવાલો પૂછાયેલા જોવો તો 280 નંબર તમને અચૂક દેખાય નાણાં પંચ અંગેની જોગવાઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય બંધારણ અમલમાં થયું એના 2 વર્ષ પછી પહેલું નાણાં પંચ રચવાની જોગવાઈ હતી, ત્યાર પછી દર 5 વર્ષે અથવા રાષ્ટ્રપતિને જ્યારે યોગ્ય લાગે ત્યારે નાણાં પંચની રચના કરી શક્યું.
તો 1952 ની અંદર કેસી નિયોગી ની અધ્યક્ષતામાં પહેલા નાણાં પંચની જોગવાઈ કરી દેવામાં આવી. ત્યાર પછી અત્યાર સુધીમાં 15 નાણાં પંચની રચના થઈ. છેલ્લે જે 15મો નાણાં પંચ છે એ એમ કે સિંઘ ની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું. નાણાં પંચની અંદર એક એના અધ્યક્ષ રહેલા હોય અને બાકીના 4 જેટલા એના સભ્યો રહેલા હોય. તો રાષ્ટ્રપતિને જ્યારે યોગ્ય લાગશે ત્યારે સદર 5 વર્ષ નાણાં પંચની રચના કરશે. નાણાં પંચનું મુખ્ય કાર્ય એ હશે કે કેન્દ્ર સરકાર વિવિધ પ્રકારના જે ટેક્સ ઉઘરાવે છે એ ટેક્સમાંથી રાજ્યોને કેટલી કેટલી ગ્રાન્ટ ફાળવવી અથવા રાજ્યને કેટલો હિસ્સો એમાંથી આપવો એ અંગે જોગવાઈ કરવાનું મુખ્ય કામ આ કેન્દ્રીય નાણાં પંચ કરશે. અનુચ્છેદ નંબર 280 અંતર્ગત જોગવાઈ છે. ત્યાર પછી રાજ્ય નાણાં પંચ માટેની જોગવાઈ 243 આય અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે. તમને ખ્યાલ હશે કે ડોક્ટર ભરત ગરીવાલા અત્યારે રાજ્ય નાણાં આયોગના અધ્યક્ષ છે. રાજ્ય નાણાં આયોગનું મુખ્ય કામ હોય કે રાજ્ય સરકાર જે ટેક્સ ઉઘરાવે છે એમાંથી અલગ અલગ જિલ્લાઓને કેટલું અનુદાન દેવું છે, કેટલી ગ્રાન્ટ દેવી છે એ માટે ફોર્મ્યુલા નક્કી કરશે, એના માટે સિદ્ધાંત નક્કી કરશે. તો એ રાજ્ય નાણાં આયોગ કામ કરે અને એક કેન્દ્રીય નાણાં આયોગ 280 અંતર્ગત કામ કરે છે. ત્યાર પછી એમ કહેશે કે નાણાકીય કટોકટી જ્યારે દેશમાં લાગુ કરવામાં આવેલી હોય તો એ સમયે કેન્દ્ર અને રાજ્યના રિલેશન્સ જે રહેલા છે નાણાકીય બાબતોમાં એમાં ફેરફાર થઈ શકે. આપણે સૌ જાણીએ છીએ કે અનુચ્છેદ નંબર 360 અંતર્ગત રાષ્ટ્રપતિને એ અધિકાર છે, સત્તા છે કે નાણાકીય કટોકટીની દેશમાં ઘોષણા કરી શકે. નાણાકીય કટોકટી એવા સંજોગની અંદર લાગુ કરવામાં આવતી હોય છે કે જ્યારે દેશમાં કોઈ એવી બાબત બને છે કે કોઈ એક જગ્યાએ પૈસા વાપરવા પડે એમ છે, નાણાં ખર્ચ કરવા પડે એમ છે, જેમ કે કોરોના મહામારી હોય અથવા યુદ્ધ જેવો માહોલ હોય તો સરકારને ખ્યાલ છે કે એમણે યુદ્ધ માટે થઈને પૈસા વાપરવા પડશે. ઘણા ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે જ્યારે સરકારની તિજોરી ખાલી થઈ ગઈ હોય એવા સમય નાણાકીય કટોકટી આવે, તો કે ના, એ સમય દેવાળીયું ફૂંકવામાં આવે, એ સમય કટોકટી ન આવે. બરાબર, તો નાણાકીય કટોકટી જ્યારે ડિક્લેર કરવામાં આવે ત્યારે રાજ્ય સરકારને જે સત્તા મળેલી છે ટેક્સ ઉઘરાવવાની, તો કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ આદેશ બહાર પાડી કાયદો બનાવડાવી અને ડિસાઇડ કરી શકે કે રાજ્ય જે ટેક્સ ઉઘરાવે છે એ સંસદ ઉઘરાવશે, મતલબ કેન્દ્રની આવક ગણાશે, કેમ કે કટોકટી છે. એ જ રીતે રાજ્યના જે કર્મચારીઓ હોય, જે અધિકારીઓ હોય એના પગાર કે ભથ્થાઓ વગેરે હોય એમાં ઘટાડો પણ કરી શકે. અને એ જ રીતે રાજ્ય સરકાર વિધાનસભામાં કોઈ બિલ લઈને આવે છે, કોઈ નાણાં વિધેયક લઈને આવે છે અથવા તો કોઈ યોજના લઈને આવે છે, તો સંસદ એને પોતાની મંજૂરી માટે બોલાવી શકે. એટલે કે જ્યારે દેશમાં નાણાકીય કટોકટી આવેલી હોય એ સમયે કેન્દ્ર સરકાર રાજ્યની આવકમાં ફેરફારો કરાવી શકે, આ મુજબની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ આપણે ચેપ્ટરની વાત કરી કેન્દ્ર અને રાજ્યના સંબંધ બાબતે, જેમાં 3 પ્રકારના રિલેશન્સનો આપણે અભ્યાસ કર્યો. એક ધારાકીય સંબંધ, એક વહીવટી સંબંધ અને એક નાણાકીય સંબંધ. આગામી પરીક્ષાઓની અંદર જો આમાંથી સવાલ પૂછાય તો જે આપણે ટોપિક્સ ભણ્યા એની બહાર જાય એવી શક્યતાઓ નથી. અને વધુ વિગત સાથે આપણે ફરી પાછા લેક્ચરના માધ્યમથી ભેગા થશું. અને એ દરમિયાન કોઈ વિદ્યાર્થીઓને માનો કે બંધારણ વિષય રિલેટેડ કોઈ ડાઉટ છે તો એ ભાવનગરનો જે નંબર હોય છે 7575060404 એમાં સંપર્ક કરી શકે અને મારી સાથે વાત પણ કરી શકે. આપણે એમના તમામ જે ડાઉટ્સ હશે એ સોલ્વ કરી દેશું. તો આગામી પરીક્ષાઓ માટે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.